65 વર્ષીય આ વ્યક્તિ છે અચાનક જ મેગ્નેટ મેન બની ગયા છે તેમના છાતીનો ભાગ પર કોઈપણ લોખંડ સ્ટીલ જેવી વસ્તુઓ પણ ચોંટી જાય છે આ સ્થિતિ જોઈ અને તેમના પરિવાર સહિત બાજુના આજુબાજુના લોકો પણ આશ્ચર્ય પામી ગયા છે એવું નથી કે પહેલેથી જ તેમના શરીર પર લોખંડની વસ્તુ ચોંટી જાય છે ચાર દિવસ અગાઉ પોતાના ઘરે સૂતા હતા તે સમયે તેમના શરીર પર સિક્કા ચોંટી ગયા જોકે તે સિક્કા તેઓ ઉખાડવા જતાં અચાનક જ તેમને મેગ્નેટ જેવો અહેસાસ થયો અને ત્યારબાદ તેઓએ ફરી સિક્કા સહિત બીજી વસ્તુઓ પણ ચોંટાડવાનો પ્રયત્ન કર્યો તો તમામ ચીજ વસ્તુઓ ચોંટવા લાગી હતી તો છાતીના ભાગે આ તમામ વસ્તુઓ ચોંટી જાય છે હાથ પગ કે અન્ય કોઈ શરીરના પાર્ટ પર આ વસ્તુ ચોંટતી નથી તો પરિવારની ચિંતા પણ આવી ગઈ ડોક્ટરને જાણ કરી ડોક્ટર પણ આ સ્થિતિ અને તેમના શરીર મેગ્નેટ જેવું કઈ રીતે બની ગયું છે તે અંગે રહસ્ય માની રહ્યા છે એવા શખ્સ સાથે મુલાકાત કરાવી રહ્યા છીએ કે જે વ્યક્તિ છેલ્લા ચાર પાંચ દિવસથી અચાનક મેગ્નેટ જેવી સ્થિતિ સર્જાય છે એટલે કહી શકાય કે તેમના શરીર પર એટલે છાતીના ઉપરનો જે ભાગ છે તેના પર કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક લોખંડ સ્ટીલ કંઈ પણ વસ્તુ ચોંટાડે તો ચોંટી જાય છે તેને ચીપકી જાય છે જી હા આ શખ્સ આપ મારી બાજુમાં જે બેઠેલા જોઈ શકો છો અત્યારે તેમના શરીર પર તમામ જે વસ્તુઓ છે રિમોન્ટ હોય સિક્કા હોય સ્ટીલની ચમચી તમામ વસ્તુઓ ચોંટી ગયેલી દેખાય છે આ વ્યક્તિ છે પાલનપુરના રહેવાસી છે તેમનું નામ છે નવીનભાઈ રાવલ છે અને તેમના શરીરમાં અચાનક જ ચાર દિવસ પહેલાં તેઓ સુતા અને તેમને અચાનક શરીરની અંદર સિક્કાઓ ચોંટી ગયા તેમના સુતા એ વખતે અને તેમને સિક્કાઓ જ્યારે લેવા ગયા ત્યારે તેમના શરીરમાં ચુંબક જેવો તેમને ભાસ થયો ત્યારબાદ આપ જોઈ શકો છો કે તેમને જે અલગ અલગ પ્રયોગ કર્યા તમામની અંદર આ ચોંટી જાય છે તેમની સાથે વાત કરીશું જી નવીનભાઈ કઈ રીતના આખી આ સ્થિતિ બનાવી તમને કઈ રીતના ખ્યાલ આવ્યો અને શું કહેવા માંગો છો એ મામલે ત્રણ ચાર દિવસ પહેલાં હું સૂતો હતો અને ઊભો થયો તારે અમારા શરીર ઉપર સિક્કા ચોંટેલા હતા અને વાઇફે કીધું તમારા શરીર ઉપર સિક્કા ચોટેલા છે એ લેવા ગયા એટલે મને એવી ફિલિંગ થઈ કે સિક્કો ચોંટેલો છે સોલેસરના જેમ મેં કીધું કે આ તો એકદમ ચોટી ગયો લાગે છે પછી અમે બીજા નવા સિક્કા લઈને ચોંટાડ્યા તો એ લોહી ચમકના જેમ ચોંટવા લાગ્યા એના પછી સ્ટીલની ચમચીઓ મેં મારો મોબાઈલ હતો એ પછી અમે ધીરે ધીરે જોયું કે દરેક વસ્તુ તો ચોટે છે એટલે અમે એ વખતે તો અમને કૂતૂહલતા લાગીને થોડા ગભરાયા પણ અમે પછી કાલે સિવિલમાં ગયા ત્યાં ડોક્ટરોની ટીમ હતી ત્રણ ચાર ડૉક્ટરો બેન ભૂમિબેન પટેલ પણ હતા એ બધાએ પોતાના સિક્કા મારા શરીર ઉપર ચોંટાડા એમની એક્ટિવાની ચાવીઓ ફોર વ્હીલ ગાડીની ચાવી મારા ચમચીઓ આવું બધું ચોંટાડ્યું એમને એમણે પણ કીધું કે મેગ્નેટને જેમ કોઈ વસ્તુ તમારા શરીરમાં ખેંચે છે પછી અમે કીધું કે કઈ સિટી સ્કેન બીજું કરાય ને અમે ચેક કરીએ કોઈ મને તકલીફ તો નથી ને એટલે એમને કીધું કે સિટી સ્કેન થઈ શકશે નહીં તો કે મશીન સાથે તમે ચોંટી કોઈ લોચો થાય તો અંદર મેગ્નેટના લીધે એટલે પછી ના પાડી કોઈ ચિંતા કરતા નહીં તમે અંદરથી મેગ્નેટિક પાવર તમારા બોડીમાં વધ્યો છે અચાનક મેગ્નેટિક જે પાવર વધી ગયો છે વસ્તુ રહી છે તમને કેવું લાગે છે આજુબાજુના લોકો શું મહેસૂસ કરી રહ્યા શું કેશો મને કુતુહોલતા ને એમ તો રહસ્યમય લાગે છે કે મારું બેટો આવું મારા શરીરમાં કેમ થાય છે આવું અંદર શું થયું હશે થોડો ઘણો અંદર ખાને ડર બી લાગતો હતો પહેલા

લગભગ મારો છાતીનો ભાગ જે ચેસ્ટ છે ત્યાં જ આ વસ્તુ છાતીના નીચેના ભાગમાં કંઈ ચોટતું નથી અને ત્યાં અમે લગભગ ચશ્મા રિમોટો ફોનો એન્ડ્રોઈડ ફોન ચમચીઓ સ્ટીલની ડીશો દરેક વસ્તુઓ ચોટે છે આના ઉપર શું કહેવા માગું છ હું તો કંઈ કહેતો નથી હાલ તો મને બહુ કૂતૂહલતા જાગીને રહસ્ય મને બધું લાગે છે કે મને આવું બધું કેમ થાય છે તો આ હતા નવીનભાઈ રાવલ આ ફરી એકવાર તમને બતાવી દઈએ કે તેમના શરીર પર અત્યારે આપ જોઈ શકો છો કે સ્ટીલના સિક્કા જે ચમચી છે રીમોન્ટ છે તમામ વસ્તુઓ ચોંટેલી છે તેમના શરીર પર અચાનક જ ચાર દિવસ પહેલાં સુતા હતા તેમના શરીર પર છાતીના ઉપરના ભાગે સિક્કા ચોંટાને ત્યારબાદ તેમને ખ્યાલ આવ્યો તેમને ડૉક્ટરોને પણ બતાવ્યું હતું પરંતુ તેમનો જે મેગ્નેટિકનો જે ભાગ છે તે સીટી સ્કેન ન થઈ શકે ને તેના કારણે ડૉક્ટરે તેમનું વધુ પરીક્ષણ કરવાનું ટાળ્યું હતું પરંતુ અત્યારે જે પ્રકારે આપ જોઈ શકો છો તેમના ઘરે લોકો તેમને જોવા માટે આવે છે ને જે પ્રકારે સ્થિતિ બની છે તે જોતા તેઓ પરિવાર અને આજુબાજુના લોકો પણ કુતુહલ સર્જાયું છે આનંદ જયસ્વાલ એટીન ગુજરાતી બનાસકાંઠા મહારાષ્ટ્રના પણ શરીર પર ચોંટી જાય છે પરિવારના સભ્યોએ તવેથો ચમચી ડિશ અને સિક્કા સહિતની વસ્તુઓનો ડેમો કર્યો હતો આ બધી જ વસ્તુઓ તેમના શરીર પર ચુંબકની જેમ ચોંટી જાય છે તો શર્ટના કિસ્સામાં રહેલા સિક્કા છાતીએ ચોંટી જતા તેમને આ જાણ થઈ હતી અને નાહ્યા બાદ પણ મેટલની વસ્તુઓ ચોંટતી હતી તો તેમના દીકરાએ આ વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો હતો તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક પાલનપુરનો એટલે કે ગુજરાતનો આ કિસ્સો છે બીજી તરફ નાસિકનો મહારાષ્ટ્રનો કિસ્સો છે અને બંને કિસ્સામાં બે ત્રણ વાતો કોમન છે કે શરીર પર વસ્તુઓ ચોંટી જાય છે લોખંડ જ નહીં સ્ટીલની વસ્તુઓ પણ ચોંટી જાય છે રિમોટ અને મોબાઈલ પણ જોઈ શકો છો રિમોટનું કવર પણ પ્લાસ્ટિકનું હોય છે જે પણ જેની સાથે ચોંટી જાય છે તો ઘરમાં જે કિચનના જે આપણે સાધનો હોય છે તે ચોંટી રહ્યા છે અને બોડીના અપર પાર્ટ ઉપર જ ચોંટી રહ્યા છે એટલે ચેસ્ટનો જે પાર્ટ છે તેના ઉપર જ આ આ ચોંટી રહ્યા છે છે એટલે એક વિષય જરૂર મેડિકલ સાયન્સ માટે પણ આ શોધનો વિષય છે અમદાવાદમાં બે દિવસ બાદ ફરી આવશે ભૂપેન્દ્ર યાદવ પંદર તારીખે મળનારી ધારાસભ્યોની બેઠકમાં તેઓ હાજર રહેશે બે હજાર બાવીસની ચૂંટણીમાં